પોરબંદરના જુબેલી પુલ નજીક ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરતી રહેલ એક મહિલાને ટ્રકે હડફેટે લીધા હતા, જે બનાવમાં મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે મૃતકના પતિની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ કુતિયાણાના કોટોડા ગામના વતની અને હાલ પોરબંદરના ખાપટમાં આવેલ રવિ પાર્કમાં રહેતા અને ખેતીકામ તથા ડ્રાઇવિંગ કરતા હાજાભાઈ સુકાભાઈ કરછાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના પત્ની રમાબેન સવારના 7-1 વાગે નરશામાં તેમના બહેનપણી કાળીબેન સાથે બસમાં દ્વારકા પૂનમ ભરવા દર્શનાર્થે ગયા હતા અને દર્શન કરીને બપોરના 2 વાગ્યાના સમયે જુબેલી ચાર રસ્તે પરત આવ્યા હતા. તેઓનો અકસ્માત થયો હોવાની જાણ હાજાભાઈને તેમના ફઈના પુત્ર જેઠાભાઈએ કરી હતી. આથી હાજાભાઈ પોતાનું ડમ્ફર ધરમપુરના પાટી મૂકી પ્રાઇવેટ વાહનમાં તાત્કાલિક જુબેલી ચાર રસ્તે દોડી ગયા હતા. ત્યાં તેઓને જાણવા મળ્યું હતું કે રમાબેન બસમાંથી નીચે ઉતરી ઘર તરફ આવવા માટે રોડ ક્રોસ કરતા હતા, ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી રમાબેનને ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું છે. ત્યારે હાજાભાઈની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો છે. અકસ્માત સર્જ્યાના થોડા સમય બાદ ટ્રક ચાલક સામેથી જ પોલીસ મથકે રજૂ રહ્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. મૃતક રમાબેનને સંતાનમાં એક પુત્રી રાણીબેન અને એક પુત્ર લખમણ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે જુબેલી ચાર રસ્તા પર દિવસ રાત સતત ભારે વાહનો પૂરપાટ વેગે પસાર થતા હોય છે. આથી અહીં સર્કલ બનાવવા અનેક વખત રજૂઆત કરાઈ છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી અવારનવાર અહીં અકસ્માતો સર્જાયા રહે છે અને લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે. પાલિકા દ્વારા અહીં ઝાંસીની રાણી સર્કલ બનાવવા પણ અગાઉ ઠરાવ પસાર કરાયા બાદ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી, ત્યારે વધુ લોકો જીવ ગુમાવે તે પહેલાં અહીં સર્કલ બનાવવું જરૂરી બન્યું છે. પોરબંદર જુબેલીના પુલનું જે સર્કલ છે તે અકસ્માત ઝોન બની ગઈ હોય તેમ વારંવાર અહીં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગઈકાલે પણ રોડ ક્રોસ કરી રહેલા એક મહિલા જેને ટ્રકે અડફેટે લઈ લેતા આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે ટ્રક ચાલકને ગણતરીની કલાકોમાં ઝડપી પણ લીધો છે. આ સર્કલમાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેને કારણે અગાઉ નગરપાલિકા પાસે અહીં એક સર્કલ બનાવવા માંગ કરવામાં આવી છે. ઝાંસીની રાણી નામ આપી અને સર્કલ અંગેનો ઠરાવ પણ નગરપાલિકામાં પાસ કરી દેવાય હોવાનું જાણવા મળે છે, તેમ છતાં હજુ સુધી આ સર્કલ બનાવવામાં આવ્યું નથી. તો શું નગરપાલિકાનું તંત્ર કોઈ મોટા અકસ્માતની વાત જુએ છે? તેવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.